વધતા જતા કોરોના કહેર વચ્ચે નગરપાલિકા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંયુક્ત રીતે સ્વયંભૂ નવ દિવસના બજારો બંધનો નિર્ણય લેવાયો। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં દિવસે ને દિવસે કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધતા જઈ રહ્યા હોય તેમજ મૃત્યુઆંક પણ મોટા સેન્ટરોની જેમ વધારે જોવા મળી રહ્યો હોય ત્યારે ઉપલેટા નગરપાલિકા અને ચેમ્બર્સ ઓફ કોમર્સની આગેવાનીમાં પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તારીખ 24 એપ્રિલને શનિવારથી તારીખ 2 એપ્રિલને રવિવાર સુધી 9 દિવસનો સંપૂર્ણ સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે। આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બજારો ધંધા રોજગાર બંધ રહેશે। કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે આ પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય કહી શકાય। ઉપલેટા શહેરમાં સરકારી કોવિડ કેર સેન્ટર પણ હજુ શરૂ થયું ન હોય જેની કામગીરી હરપૂર જોશમાં ચાલી રહી હોય। ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ વિનુભાઈ ગેરવડા આજરોજ ઉપલેટા નગરપાલિકા અને ચેમ્બર્સ ઓફ કોમર્સની સંયુક્ત મિટિંગ સર્કિટ હાઉસ ખાતે મળેલ। આ મિટિંગમાં કોરોનાના ઉપલેટામાં વધતા જતા કેસો અને ઉપલેટાની પરિસ્થિતિ બહુ જ ખરાબ થતી જાય છે તો બધા વેપારીઓ ભેગા મળી કાલ તારીખ 24થી 1 તારીખ સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવાની જાહેરાત કરેલ છે। આ લોકડાઉનથી તમામ વેપારીઓને અમે અપીલ કરીએ છીએ કે આ લોકડાઉનને સફળ બનાવો, સંક્રમણ તૂટશે તો જ આપણે કોરોના સામેની લડાઈ જીતી શકશું। એટલે આ લોકડાઉનમાં તમામ વેપારીઓ પોતાનો ધંધા રોજગાર બંધ રાખે અને લોકડાઉનને સફળ બનાવે તો આપણે ઉપલેટાને કોરોનાથી મુક્ત કરી શકશું। બસ પ્રમુખ નગરપાલિકા ઉપલેટા મયુર ગોવિંદભાઈ સુહા, આજ રોજ સર્કિટ હાઉસે અમારા વેપારી એસોસિએશનની અને મામલતદાર શ્રી હાજર રહી અને એક મિટિંગ રાખેલી હતી। કારણ કે એ મિટિંગ અત્યારે ઉપલેટાની પોઝિશન એવી બહુ કોરોનાના કારણે ભયાનક ખરાબ છે, અમારે કોરોનાની હોસ્પિટલ હજી ચાલુ થઈ નથી, અત્યારે ક્યાંય પેશન્ટને જગ્યા મળતી નથી, જે થાય છે એ બહુ હેરાન થાય છે, એટલે એને બધાને ધ્યાનમાં રાખી અમે વેપારીઓને બધાને બોલાવી એને એક મિટિંગ કરી એને અપીલ કરી છે અને અપીલમાં એ બધાએ એગ્રી થઈ ગયા છે કે કાલથી લઈને શનિવારથી લઈને આવતા રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન, સોમવારે એક દિવસ ખુલ્લું, પછી 15 તારીખ સુધી સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધી ખુલ્લું, પછી 2 વાગ્યા પછી સંપૂર્ણ લોકડાઉન। હું જીએમ મહાવદિયા મામલતદાર શ્રી ઉપલેટા, અત્યારની કોરોનાની આ પરિસ્થિતિમાં વધતા જતા કેસો અને અટકાવવા, સંક્રમણ અટકાવવા અને સંક્રમણની ચેનલ તૂટે અને દર્દીઓ ઘટે એ માટે નગરપાલિકા પ્રમુખશ્રી, ચેમ્બર ઓફ કોમર્સ અને સમગ્ર વેપારીગણ દ્વારા આજરોજ મિટિંગ રાખી અને આવતીકાલથી 1 તારીખ સુધી સંપૂર્ણપણે લોકડાઉનની જાહેરાત કરી છે, આવકારદાયક છે અને એનાથી જ આપણે સેફ થઈ શકશું। એકવાર સંકલન ચેનલ તૂટ્યા પછી દર્દીઓ સંક્રમિત નહીં થાય ને વધશે નહીં, એ ઉત્તમ પરિણામ આપશે। અગાઉ આપણે જોયું છે તો 15% ઘટાડો થયો હતો, એટલે આ માટે મામલતદાર તરીકે હું સમસ્ત પ્રજાજનોને પણ અપીલ કરું છું અને વેપારી પણ ગણને પણ અપીલ સાથે અભિનંદન પણ આપું છું કે આવું જાળવે અને રાખે અને ચુસ્ત પાલન કરે, એટલી મારી અપીલ છે।